મહત્વપૂર્ણ સમાચારો તરફ તો આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે અત્યારથી જ કવાયત હાથ ધરી દીધી છે. ત્યારે ગાંધીનગરમાં લોકસભા સ્ટડી કોઓર્ડિનેશન કમિટીનો વર્કશોપ યોજાશે. 26 બેઠક માટે નવા નિમેલા ચૂંટણી પ્રભારીઓને તાલીમ આપવામાં આવશે. સાથે જ નવા નિમેલા પ્રભારીઓ જિલ્લા પ્રમુખો સહિત વર્કશોપમાં હાજર રહેશે અને હાલના સાંસદ અંગે પણ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. રિપોર્ટને આધારે સાંસદને રિપીટ કરવા કે નહીં તેનો પણ નિર્ણય લેવામાં આવશે. તો 2019 લોકસભાની ચૂંટણીને લઈને જે રીતે મનોમંથન કરવામાં આવી રહ્યું છે, ભાજપ દ્વારા કમલમ ખાતે આજે એક બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મિશન 19ને લઈને તૈયારીઓ પૂર ઝડપે કરી દેવામાં આવી છે. લોકસભા સ્ટડી કોઓર્ડિનેશન કમિટીનો આજે પ્રારંભ થવા જઈ રહ્યો છે. જૂના સાંસદોને રિપીટ કરવા કે નહીં તે અંગે પણ આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ અંગે વધુ વિગતે વાત કરવા સંવાદદાતા યશ ઉપાધ્યાય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. યશ, 2019ને લઈને મહામંથન કરવામાં આવી રહ્યું છે, આજે બેઠક યોજાવાની છે, કયા કયા મુદ્દાઓ અંગે ચર્ચા થઈ શકે છે? જે ચોક્કસ દીક્ષિતા જો વાત કરવામાં આવે તો 2019 જે લોકસભા છે નજીક આવી રહી છે, 2017ના વિધાનસભામાં પણ ભાજપને જે સીટો છે તેમાં નુકસાન ભોગવવું પડ્યું છે. ત્યારે 2014ની અંદર જો લોકસભાની જે 26 સીટ ગુજરાતમાં ભાજપે મેળવી હતી, તો ફરીથી એકવાર 2019ની અંદર જે 26 સીટો છે તે કઈ રીતે મેળવી શકાય તેના માટે ભાજપ દ્વારા એક લોકસભા કોઓર્ડિનેશન સમિતિ બનાવવામાં આવી છે. તેનો વર્કશોપ આજે કમલમ ખાતે યોજવામાં આવશે. તેમાં જે જિલ્લાના પ્રભારીઓ છે તેમજ લોકસભાના જે 26 પ્રભારી બનાવવામાં આવ્યા છે નવા, તેમને પણ તાલીમ આપવામાં આવશે. એટલે ભાજપ દ્વારા અત્યારથી જે લોકસભા ચૂંટણી છે 2019, જેને ભાજપનું જે લક્ષ્ય છે કે ગુજરાતમાંથી પણ 26 સીટ લેવામાં આવે અને પૂર્ણ બહુમતી જે ગત 2014માં જે મળી હતી લોકસભામાં તે ફરી એકવાર મળી શકે તેને લઈને ભાજપ દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે જે કમલમ ખાતે બેઠક યોજાશે તેમાં જે જિલ્લાના પ્રભારીઓ છે, લોકસભા ચૂંટણીના જે પ્રભારીઓ છે તે તમામને બોલાવવામાં આવ્યા છે, તેમજ પક્ષના જે હોદ્દેદારો છે તેમને બોલાવી એક ચર્ચા વિચારણા કરવામાં આવશે. તેમજ અત્યારના જે 26 સાંસદો છે તો તેમાંથી તેમના જિલ્લામાંથી કયા સાંસદ છે કે જેમનું પલ્લું હજી સુધી ભારે નથી, તેમને જે વોટ તેમને તૂટે એવા છે જેના લઈને તેને લઈને પણ જે સાંસદો છે તો કયા સાંસદોને રિપીટ કરવા, તેમજ કયા સાંસદોનું પત્તું કાપવું, નવા સાંસદ તરીકે કોને લેવા, તે સમગ્ર વાત ઉપર આજે ચર્ચા કરવામાં આવશે. તેમજ જે જિલ્લાના જે પ્રભારીઓ છે તેમને પણ તાલીમ આપવામાં આવશે કે 2019 જે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તો જે સરકારી જે કામકાજો છે, સરકારની જે જાહેરાતો છે તેમજ જે યોજનાઓ બનાવવામાં આવી તો યોજનાઓ થકી લોકો સુધી કઈ રીતે પહોંચવું, લોકોના મત છે તે કઈ રીતે ભાજપે પોતાની તરફ ખેંચવા, કેમ કે પાટીદાર આંદોલનથી લઈ અને ભાજપને ક્યાંક ને ક્યાંક ફટકો દેખાઈ રહ્યો છે. આવનાર ચૂંટણીમાં પણ ભાજપને જે મોદી સરકારની નોટબંધીની વાત હોય કે પછી બીજી અન્ય મોંઘવારીના જે વાત હોય તેને લઈને કોંગ્રેસ દ્વારા પણ આ વખતે જે કવાયત છે તે શરૂ કરી દેવામાં આવી છે. તેને લઈને ભાજપે પણ કે પોતે કઈ રીતે પૂર્ણ બહુમતી લઈ શકાય તેને લઈને કવાયત હાથ ધરી છે. એટલે ક્યાંક ને ક્યાંક 2019ની જે ચૂંટણી નજીક આવી રહી છે તેને ભાજપ દ્વારા અત્યારથી શરૂઆત કરી દેવામાં આવી છે. જે ધારાસભ્યો છે જે તેમને પણ કહી દેવામાં આવ્યું છે પોતાના વિસ્તારની અંદર સરકારી યોજનાઓ જે છે યોજનાઓનો લાભ લોકોને મળી શકે, લોકો સુધી જે જન સંપર્ક છે તે પણ શરૂ કરી દેવો જોઈએ કે આવનાર ઇલેક્શન 2019 એટલે કે 2019ની તૈયારી છે તે અત્યારથી જ ભાજપ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. અને ભાજપના જે જૂના જે ધારાસભ્યો છે, ખાસ કરીને દિગ્ગજ ધારાસભ્યો છે, તેમને પણ આ વખતે કહી દેવામાં આવ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં પોતાના વિસ્તારોની અંદર જે સાંસદો છે તેમની સાથે રહી અને લોકોનો સંપર્ક છે તે સંપર્ક કરવામાં આવે. અને જે સરકારી યોજનાઓ છે, ખાસ કરીને જોવામાં આવે છે જે સાંસદ અત્યારે જે બીમાર છે, ખાસ કાં તો લોકોના સંપર્કમાં નથી રહી શકે તેવા સાંસદ છે, લોકો સાથે પહોંચી નથી શક્યા જે સાંસદો, તેમના પત્તા કાપવામાં આવે. નવા સાંસદો છે તો કોને ટિકિટ આપી શકાય, નવા ઉમેદવાર તરીકે કોને ટિકિટ આપી શકાય તે લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે. તેમજ જેમ તે તાલીમ છે તે સંગઠનના આગેવાનો દ્વારા તેમને તાલીમ આપવામાં આવશે કે લોકો થકી પોતાનો જે પ્રચાર છે, પોતાની યોજનાઓ છે કઈ રીતે પહોંચાડી શકાય. આ સમગ્ર વાત ઉપર આજે ચર્ચા વિચારણા કરવામાં આવશે. જે જિલ્લાના હોદ્દેદારો છે, જે પ્રભારીઓ છે, તેમને પણ આ અંગે તાલીમ આપવાનો કાર્યક્રમ આજથી ભાજપ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે. એટલે કે 2019ની જે ચૂંટણી છે તેની કવાયત અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. જી દીક્ષિતા. જી બિલકુલ, યસ, આપ જોડાયા, માહિતી આપી દીધી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જિલ્લા પ્રમુખો સાથે મંથન કરવામાં આવશે 2019ને લઈને. ધારાસભ્ય, જિલ્લા પ્રમુખો, તાલુકા પ્રમુખો, તમામ લોકોને આવરી લેવામાં આવશે. સાથે જ 2019 માટે થઈને વધુમાં વધુ બેઠકો હાંસલ કરવા માટેની થઈને આ કવાયત હાથ ધરવામાં આવશે. બેઠકમાં અનેક મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે.
जिला प्रमुखों साथ मंथन कर डेप्यूटी सीएम सीएम विजय रूपाणी साथ प्रदेश प्रमुख अन्य के मंत्री धारासभ्य उपस्थित रहते विधानसभा की चूंटी में जी रीते जीत मेवी थी साथ बैठक कई रीते कब्जे कर कवायत हाथ धरम के मंत्री नेताओं एवं है कि जमने जी योजनाओं से सरकार की लोग सुधी पहुंची है कि केम नहीं थे पोता विस्तार में जीने लोग सुधी योजनाओं में वु पहुंचे कवायत हाथ धरम एक लेसन कही सकते आपसे साथ ही के सांसदों ने 2019 में रिपीट करने के सांसदों ने न करवा તે અંગે પણ વિચારણા કરવામાં આવશે। તો 2019 લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। કમલમ ખાતે આ બેઠક યોજાશે। ખાસ કરીને ભાજપે 26 બેઠક માટે ચૂંટણી પ્રભારીની નિમણૂક પણ કરી છે।